કડોદરા ચારસ્તા પાસે આવેલ સરદાર કોમ્પ્લેક્સની એસજી જ્વેલર્સમાં થયેલ ચકચારિત લૂંટ પ્રકરણમાં કડોદરા અને સુરત જિલ્લા એસઓજી તથા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં 5 આરોપીની ધરપકડ કરી રૂપિયા 4.96 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. કડોદરા ચારસ્તા જેવા ભરચક વિસ્તારમાં ધોળેદાડે જ્વેલર્સમાં થયેલી લૂંટ પ્રકરણમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ હાથ ધરી લૂંટમાં સંડોવાયેલા એવા ઉત્તર પ્રદેશના 4 અને તમિલનાડુના 1 આરોપીની ધરપકડ કરી રૂપિયા 4.96 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ અંગે વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહી છે. કડોદરા એસજી જ્વેલર્સમાં એક સવારના 8 વાગે લૂંટની ઘટના બની હતી, જેમાં સોનાનો મુદ્દામાલ, 8 કિલો ચાંદી અને 30,000 કેશ આટલો ની લૂંટ થયેલી, અને જેના આધારે એનસીબી એસઓજીના અધિકારીઓ અને એમની ટીમે તપાસ કરી અને તપાસમાં જાણવા મળ્યું કે યુપીનો સોનુ યાદવ, કે જે તાતીથયા વિસ્તારમાં રહે છે, એની સાથે અંકુર, ધર્મેન્દ્ર, ગુલાબ અને પવનકુમાર, કે જે બધા મળી અને આ લૂંટ કરેલી છે, અને એ લોકો બધા મુદ્દામાલ છે એની વેચણી કરવા માટે તાતીથયાના એક ખેતરમાં બેઠેલા છે. એ આધારે, બાતમી આધારે આ બધા આરોપીને એક સાથે પકડી પાડેલ પોલીસે અને તમામ મુદ્દામાલ પણ રિકવર કરેલ છે. સાથે સાથે આ સોનુ યાદવ અને એના જે સાગરીતો છે, એણે કામરેજમાં પણ એક જ્વેલર્સ છે ત્યાં અગાઉ રેકી કરેલી, સાથે સાથે ચલથાણમાં પણ એમણે રેકી કરેલી, પણ એક જગ્યાએ પબ્લિકની ભીડભાડ હતી અને એક જગ્યાએ થોડા સીસીટીવી કેમેરા ક્લોઝ હતા, એટલે એના કારણે એણે ત્યાં આ બનાવ નહીં બનવા પામેલો હતો. સોનુ યાદવ છે એ બેઝિકલી યુપીનો છે અને દેશી તમંચા, બે દેશી તમંચા સાથે એલસીબી એસઓજીની ટીમે જ પકડી પાડેલો અગાઉ. ગુનો ઉકેલવામાં મુખ્ય કડી હ્યુમન રિસોર્સિસ, બાતમીદારોની મુખ્ય કડી હતી કે જેણે અમને માહિતી આપેલી હતી પોલીસ. એ લોકોનો એમો હાલમાં એમ કે કોઈ જગ્યાએ આ રીતના લૂંટફાટ કરી અને એમને જે ભાડા બાકી હતું એ ચૂકવવાનું હતું, એટલે કોઈ પણ જગ્યાએ શરૂઆતમાં, મતલબ જ્વેલર્સની દુકાનની જો વાત કરું તો એ લોકો અગાઉ 26 તારીખે અને 1 તારીખે રેકી કરી આવેલા, એની બધી સ્થિતિ જોઈ આવ્યા કે સવારમાં 8 વાગ્યામાં જ્વેલર્સની દુકાન ખુલી જાય છે અને એનો જે માલિક છે એ તો નથી, ખાલી એક જે વનરાજ નામનો નોકર છે એ જ છે, એ પ્રકારની સ્થિતિ જોઈ આવેલા અને પછી એ લોકોએ આ રીતના લૂંટ ચલાવી.